ડભોઈમાં હત્યા અને લૂંટના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે ડભોઈ નાંદોદી ભાગોળ કોઈલી વાવ વિસ્તારમાં વર્ષ બે હજાર વીસમાં બે લાખની લૂંટ તેમજ મહિલાની હત્યા થઈ હતી મૃત્યુ પામનાર રાજિયા હનીરભાઈ માનસુરીને ન્યાય મળ્યો છે ત્યારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટના જજ એચ જી વાઘેલા દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે મધ્યપ્રદેશનો મૂળ અને ડભોઈ મજૂરી અર્થે આવેલ માલુ વિલસિંગ કનાસિયાએ લૂંટ અને હત્યા કરી હતી માલુ વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ કેસ ચાલતા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે ત્યારે સરકારી વકીલ હિરેન ચૌહાણની દલીલ અને પુરાવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે ડભોઈ નગરમાં બનેલ ચકચારી ઘટનામાં આરોપીને આજીવન કેદની સજા લૂંટના ગુનામાં સાત વર્ષ અને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે